વલસાડાના લિંગડ ખાતે અસ્થિર મગજનો યુવાન ખાડી કિનારે સંતાઈ રહ્યો અને ફાયર વિભાગ દ્વારા 4 કલાક શોધતી રહી હતી. વલસાડા તાલુકાના લિંગડ ગામે હડપતિ વાસમાં રહેતા ઠાકોરભાઈ સુખભાઈ રાઠોડ અસ્થિર મગજના હોવાના કારણે તેઓના ઘરના તેઓ ઘરે બાંધી રાખતા હતા અને જમવાના સમયે ખોલતા હતા. ઠાકોરભાઈની પત્નીએ જમવા માટે તેઓને દોરડાથી ખોલ્યા હતા. તે વખતે તેઓ એકાએક ઘરની બહાર ચાલ્યા જઈ ઘરની નજીક પસાર થતી ખાડી નજીક પહોંચી ગયા હતા અને એકાએક પગ લપસી જતા ખાડીના પાણીમાં તણાઈ અદ્રશ્ય થઈ જતા ઠાકોરભાઈની પત્નીએ બૂમાબૂમ કરી દેતા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવરિયાઓએ શોધખોળ બાદ બારડોલી ફાયર વિભાગને જાણ કરાતા પીબી ગઢવી સહિતના ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી શોધખોળ આદરી હતી. 4 કલાકની જહેમત બાદ ઠાકોરભાઈ ખાડીની બાજુમાંથી જાળી ઝાંખરીમાંથી મળી આવ્યા હતા, જે બાદ લોકોનું ટોળું જોઈ ગભરાયેલા ઠાકોરભાઈને હેમખેમ બહાર કાઢી ઘરે રવાના કર્યા હતા. બી ગઢવી ફાયર ઓફિસર બારડોલી પલસાણ પોલીસ સ્ટેશનમાંથી આજે બારડોલી ફાયર બ્રિગેડને એ લિંગડ ગામે એક ખાડીમાં એક વ્યક્તિ ડૂબ્યાનો કોલ રેસ્ક્યુ કોલ અમને મળેલ હતો, જે સંદર્ભે QRT લઈ અને સ્ટાફના માણસો સાથે આવી ખાડીમાં શોધખોળ આચરી હતી. જે બાબતે લગભગ 1 થી 2 કલાકની જહેમત બાદ તે શખ્સ આજ આસપાસ પણ સર્ચ ઓપરેશન કરતા જાડી ઝાંખરામાંથી મળેલ છે. સર, એ જાડી ઝાંખરામાં કઈ રીતે ગયું? એ ખાડીમાં તણાય એટલે અંદર પડી અને બીજા કિનારે નીકળી ગયેલા હતા.